તેમજ નવા નિમણૂક કરવામાં આવેલા કાર્યકરોને પોતાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી ગુજરાતની જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે ત્યારે યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેમજ આવનાર વિધાનસભાની એકસો સીટ પર ચૂંટણી લડવાનું એલાન પણ કરવામાં આવ્યું છે તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનક સિંહે ગોહિલ રામે મંદિર માવલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ચૂંટણી સમયે વોટ માટે રામ મંદિરના નામ પર જ રાજગ્રહણ કરી રહી છે પેલા હું મારો પરિચય આપી દઉં છું જય સ્વરાજ મારું નામ મનીષ અગ્રવાલ છે હું ગુજરાત પ્રદેશ મહાસચિવ છું આજે અમે સર્કિટ હાઉસની અંદર આજે અમદાવાદ શહેરના બધા તમામ હોદ્દેદારોને પોસ્ટ આપવામાં આવી છે જે એમના વોર્ડ પ્રમાણે પોસ્ટ આપી છે અને હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી છે અને એ પોતે એ વોર્ડમાં કામગીરી કરે પ્રજાના પ્રશ્નોના હલ કરે સમાજલક્ષી કાર્યો કરે કોઈને આર્થિક પ્રોબ્લેમ હોય કે સામાજિક પ્રોબ્લેમ હોય એના માટે અમારી સેના આખી ઊભી રહે એના માટે આજે યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા તમામ હોદ્દેદારોને અમે આજે હોદ્દા આપવામાં આવ્યા છે આજે અમે પચીસ જણાને હોદ્દા આપ્યા છે અને પહેલાં બી ઘણા લોકોને આપેલા છે અને હવે દર મહિને અમારી આવી રીતે મીટિંગ કરી કરીને અને દરેક હોદ્દેદારોને આપણે હોદ્દા આપવામાં આવશે મારી પાર્ટીનો એક જ ઉપદેશ છે ભ્રષ્ટાચાર મટાવ અને કરપ્શનમાં આ બધું જે અત્યારે ચાલી રહ્યું છે અને જે આર્થિક પ્રોબ્લેમ આવી રહી છે અને વોર્ડ પ્રમાણે જે પ્રોબ્લેમ થઈ રહી છે બરાબર એનું સોલ્યુશન કોઈ લાવતું નથી એના દ્વારા અમે આ પાર્ટીનું અમારો એક જ હેતુ છે જે અમારા શિવ સૈનિકો જેમ કામ કરે છે મહારાષ્ટ્રની અંદર એમ અમારા યુવા જનજાગૃતિના સૈનિકો કામ કરે અને દરેક વોર્ડના સોલ્યુશન લાવે એવો અમારો ઉદ્દેશ છે યોગેશ્વરી રામુજ સાથે અંકિત દવે ગુજરાત ન્યૂઝ અમદાવાદ